જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાંભળીશું પવિત્ર એકાદશી કે પુત્રદા એકાદશીનો મહિમા અને તેની વ્રત કથા। શ્રાવણ સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે। એકાદશી વ્રતને વ્રતનો રાજા કહેવામાં આવે છે। આ દિવસે વ્રત કરવાથી મનુષ્યને તેના સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને તે મોક્ષનો અધિકારી બને છે। જે આપણા પૂર્વજન્મના સંચિત પાપ હોય કે આ જન્મના બધા જ પાપ કર્મમાંથી એકાદશી વ્રત મનુષ્યને મુક્તિ અપાવે છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા તેને પ્રાપ્ત થાય છે અને તેની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ એકાદશીનું વ્રત નિસંતાન વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી કરે તો અવશ્ય તેની સંતાન પ્રાપ્તિ થાય છે। આ દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાન શાલિગ્રામ કે બાલ ગોપાલનું પંચામૃતથી પૂજન કરવું અને તેનો અભિષેક કરવો, ત્યારબાદ ગંગાજળ અથવા શુદ્ધ જળથી તેને સ્નાન કરાવવું, ભગવાનને ચંદન અક્ષત ફૂલ અબીલ ગુલાલ તુલસી દલ અર્પણ કરવા, ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્ર પહેરાવી પીળા ફળ કે પીળી મીઠાઈનો ભોગ ધરાવવો અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન પાસે સંકલ્પ કરવો કે હે પ્રભુ, આજે હું પુત્રદા એકાદશીનું વ્રત કરું છું, મારી સર્વે મનોકામનાઓ પૂર્ણ કરજો। કોઈ વિશેષ મનોકામના હોય તો પ્રભુને જણાવી વ્રતનો સંકલ્પ કરવો અને આખો દિવસ ઉપવાસ કરવો। કેટલાક લોકો નિર્જળા રહીને પણ આ વ્રત કરે છે। ત્યારબાદ માતા તુલસીનું પૂજન અર્ચન કરી ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો, તેની ચાર પ્રદક્ષિણા કરવી અને તુલસી માતા પાસે બેસીને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના જાપ કરવા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ મહામંત્રના જાપ કરવા, ગાય માતાની બની શકે તેટલી આ દિવસે સેવા કરવી, નિસંતાન દંપતીએ વિશેષ રૂપથી ગાય માતાની સેવા કરવી, સંધ્યા સમયે ફરી ભગવાન વિષ્ણુ અને તુલસીમાં પાસે ઘીનો દીવો પ્રગટાવવો। આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। આખો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ સ્મરણ કરવું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને ભાગવત ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવો, રાત્રે બની શકે તો અખંડ દીવો પ્રગટાવવો અને ભાગવત કથાના 10મા સ્કંદનો પાઠ કરવો। આ રીતે વ્રત કરવાથી વ્યક્તિની સર્વે મનોકામના શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરે છે। હવે આપણે સાંભળીશું એકાદશી વ્રતની કથા વાર્તા। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન, તમે હવે મને શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો। આ એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે તે કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો। દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી। તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તે પુત્રહીન હતો, તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો। તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું। રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે નિષ્ફળ ગયા। હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી। એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું કે ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને નહીં અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે, ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે, મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે, મેં અપરાધીઓને દંડ દીધા છે, મેં ક્યારેય કોઈ સાથે રાગ દ્વેષ કર્યા નથી, બધાને સમાન માન્યા છે। આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું, તેનું કયું કારણ છે? રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા। ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા। એ સ્થાન પર એમણે એક વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમેશના દર્શન કર્યા। બધાએ મહર્ષિને પ્રણામ કરી તેમના સન્મુખ બેસી ગયા। એમના દર્શનથી બધાને ખૂબ જ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા કે હે દેવ, અમારા અહો ભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા। લોમેશ ઋષિ બોલ્યા કે હે મંત્રીગણ, તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી
હું પણ અત્યંત પ્રસન્ન છું। મને તમારા આવવાનું કારણ બતાવો। હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ, કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે। લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા કે હે મહર્ષિ, તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો, તેથી તમે અમારા સંદેહને દૂર કરો। મહેશમતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે। તે પ્રજાને પુત્રની જેમ પાળે છે, છતાં તે પુત્રહીન છે। તેનાથી તે અત્યંત દુઃખી રહે છે। અમે લોકો તે રાજાની પ્રજા છીએ। અમે લોકો તેમના દુઃખે દુઃખી છીએ, કારણ કે પ્રજાનું કર્તવ્ય જ એ છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને। એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી, તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ। જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ થયો કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે। મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે, તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો। લોમેશ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા। તે વિચાર કરીને બોલ્યા કે હે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા। તે એક ગામથી બીજે ગામ ફરતા હતા। એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી તે ભૂખ્યો હતો। બપોરના સમયે એક જળાશયમાં તે જળ પીવા ગયો। તે સ્થાન પર એ જ સમયે વિયાયેલી ગાય જળ પી રહી હતી। રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યો, તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે। એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી તે રાજા તો થયો, અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું તેને દુઃખ ભોગવવું પડે છે। તેથી બધા લોકો બોલ્યા કે હે મહર્ષિ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે, તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો, કારણ કે એ પાપનો ક્ષય થવાથી જ પુત્ર રત્નની ઉત્પત્તિ થશે। મુનિના વચનોને સાંભળીને લોમેશ ઋષિ બોલ્યા કે હે સજ્જનો, જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરો, તો તમારા રાજાને પુત્ર થશે, ત્યારે સમસ્ત તેના દુઃખ નષ્ટ થઈ જશે। મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમેશ ઋષિના વચન સાંભળીને પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા। એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમેશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ તેમનું ફળ રાજાને અર્પણ કર્યું। એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત કર્યો। હે રાજન, તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે। જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિવિધાનપૂર્વક વ્રત કરવું જોઈએ। આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ।